આજની પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત તમામ મીડિયા સાથી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે ખૂબ જ સારો દિવસ છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટીના આદરણીય અધ્યક્ષ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મહેશભાઈ વસાવા, ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત છે. આપણે સૌ જાણીએ છીએ તેમ છેલ્લા ઘણા દિવસોથી બીટીપી પાર્ટી અને આમ આદમી પાર્ટી બંને વચ્ચેની વાતોને લઈ ખૂબ પ્રકારની અનેક પ્રકારની ચર્ચાઓ લોકોની અંદર થઈ રહી છે. એ ચર્ચાઓને અંત મળે અને એક નવી શરૂઆત થાય કે કેવી રીતે ક્યાં કેમ આગળ વધી રહ્યા છે એ લોકો સુધી વાત પહોંચે એટલા માટે આજની આ પ્રેસ વાર્તા રાખવામાં આવી છે. આપણે સૌ જાણીએ છીએ કે આદરણીય છોટુભાઈ વસાવાએ ગરીબો આદિવાસીઓ મજૂરો માટે ખૂબ લાંબો સંઘર્ષ કરીને, ખૂબ લાંબી લડાઈ લડીને, અનેક વર્ષો પોતાના જીવનનું યોગદાન આપીને એક પાર્ટી ઊભી કરી છે, રાજકીય તાકાત ઊભી કરી છે અને લોકોનો અવાજ બનવા માટે વિધાનસભા સુધી એ શક્તિને પહોંચાડી છે. અને આજે ગરીબો આદિવાસીઓ મજૂરોનો અવાજ બનીને માનની છોટુભાઈ વસાવા અને માનની મહેશભાઈ વસાવા વિધાનસભાની અંદર એક બુલંદ અવાજ તરીકે છેલ્લા ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે ભૂતકાળની તમામ સરકારોએ કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વર્ષો સુધી આવતી રહી, પરંતુ આદિવાસી સમાજના પાયાના પ્રશ્નોને ક્યારેય અવાજ ન મળ્યો, વાચા ન મળી. એમના પ્રશ્નો આજે પણ ત્યાંના ત્યાં જ છે. શિક્ષણનો પ્રશ્ન હોય કે રોજગારનો હોય કે જળ જમીન જંગલના અધિકારનો પ્રશ્ન હોય, આ તમામ પ્રશ્નો બાબતે આજે પણ આદિવાસી સમાજ સંઘર્ષ કરવા લાચાર બન્યો છે. ત્યારે એક નવી દિશામાં આગળ વધી અને આદિવાસી સમાજના તમામ પ્રશ્નોને વાચા મળે, રાષ્ટ્રીય કક્ષા ઉપર એ સમસ્યાઓનું ચર્ચા થાય, એનું નિરાકરણ માટે સૌ સાથે મળીને આગળ આવે એવી ભાવનાથી છેલ્લા ઘણા સમયથી ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સંસ્થાપક શ્રી છોટુભાઈ વસાવા અને એમએલએ શ્રી મહેશભાઈ વસાવા વચ્ચે ચર્ચા થઈ રહી હતી. અને આ ચર્ચાને આગળ લઈ જતા આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીના સંયોજક માનની શ્રી અરવિંદ કેજરીવાલજી ગુજરાતમાં પધારવાના છે. તેઓ શ્રી આવતી પહેલી તારીખે ગુજરાત સ્થાપના દિવસના રોજ ગુજરાતમાં પધારશે અને ગુજરાતમાં સૌથી પહેલાં તેઓ ચંદેરિયા મુકામે, ભરૂચના વાલિયા તાલુકામાં ચંદેરિયા મુકામે વ્હાઇટ હાઉસ ખાતે આદરણીય છોટુભાઈ વસાવા સાથે એક મિટિંગ કરશે, લાંબી ડિટેલ ચર્ચા કરશે. જે મિટિંગમાં આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે, બીટીપી પાર્ટી વતી મહેશભાઈ એમના સાથી મિત્રો પણ હાજર રહેશે. અને આ મિટિંગની પત્યા પછી આદરણીય છોટુભાઈ વસાવા અને માનનીય મુખ્યમંત્રી કેજરીવાલજી બંને સવારે 11 વાગ્યે એક વિશાળ આદિવાસી સંકલ્પ મહાસંમેલનને સંબોધન કરશે. અને આ આદિવાસી સંકલ્પ મહાસંમેલનની અંદર મિટિંગની અંદર જે ચર્ચા થઈ હશે એ તમામ બાબતો અરવિંદજી અને છોટુભાઈ વસાવા મિટિંગના માધ્યમથી લોકો સમક્ષ રાખશે. આદિવાસી સમાજના અનેક પ્રશ્નોને લઈને એક પાવરફુલ અવાજ તરીકે, મજબૂત અવાજ તરીકે માનની મહેશભાઈ વસાવા અને માનની છોટુભાઈ વસાવાના નેતૃત્વમાં ઘણું કામ થયું છે. ત્યારે ભારતના બંધારણમાં આદિવાસી સમાજને જે હકો અધિકારો મળેલા છે, અનુસૂચિ 5 પ્રમાણે, અનુસૂચિ 4 પ્રમાણે, અને જળ જમીન જંગલના અધિકારો, શિક્ષણના અધિકારો, આદિવાસી ગ્રામ પંચાયતોની સ્વાયત્તતાના અધિકારો, આ સિવાય આદિવાસી વિસ્તારોમાં બેકલોગની જે જગ્યાઓ છે, બેકલોગ બાબતે આદિવાસીઓને મળતી જે ગ્રાન્ટ છે, સબ પ્લાનની ગ્રાન્ટ છે, એ ગ્રાન્ટ, આવા અનેક પ્રશ્નો બાબતે ડિટેલમાં ચર્ચા કરી. એના ઉપર આમ આદમી પાર્ટી અને બીટીપી પાર્ટીના વરિષ્ઠ આગેવાનો સંયુક્ત રીતે ચર્ચા કરી અને પોતાનું આગળનું વિઝન જે છે એ આદિવાસી સંકલ્પ મહાસંમેલનના માધ્યમથી રજૂ કરવાના છે. તો આવનારી 1 તારીખે અરવિંદ કેજરીવાલજી, માનની છોટુભાઈ વસાવા સંયુક્ત રીતે આદિવાસી મહાસંમેલનના માધ્યમથી પોતાની આગળની રણનીતિ જાહેર કરશે. અને હવે હું આદરણીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવાને વિનંતી કરીશ કે તેઓ પોતાની વાત રજૂ કરે. માનની શ્રી મહેશભાઈ વસાવા, ખાસ તો આજે આ મીડિયાના આજને આપણે મીડિયાના સાથી મિત્રો ને બધાને આજને અમે આવકારીએ છીએ. અને આ ગુજરાતની અંદર એક નવું ગુજરાત બનવા જઈ રહ્યું છે. દેશની આઝાદી પછી, દેશના 75 વર્ષ વીતી ગયા પછી પણ ગુજરાતની અંદર અને દેશની અંદર જે ગરીબ લોકો છે એને હાલતમાં કોઈ સુધારો નહીં, શિક્ષણમાં, ના આરોગ્યમાં, ના રોજગારીની અંદર. તો એના બદલાવ માટે માન્ય અમારા
ગરીબોના મસીહા જેવા છોટુભાઈ વસાવા, જેમણે પોતાની જિંદગીનો સંઘર્ષ 55 વર્ષ ગરીબો માટે લડ્યા છે, અને એ સંઘર્ષને આગળ લઈ જતા અમે ઘણા વર્ષો અંદર જોયા. પણ અમે અત્યારે જે અમારી વિચારધારા છે, અને ખાસ કરીને આમ આદમી પાર્ટી જ્યાંથી દિલ્હીની અંદર જે આવી છે, અને આમ આદમી પાર્ટીનું અમે દિલ્હીમાં ઘણી વખત અમારે જવાનું થતું. એવું નથી કે પંજાબની અંદર અત્યારે આવીને અમે એમને જાણીએ છીએ, પણ એની પહેલાં પણ અમે અવરજવર ત્યાં જતા હતા, અને ત્યાંના લોકોનો જે માહોલ હતો એ જોયું, અને શિક્ષણની જે સંસ્થાઓ હતી એ અમે જોયું, ત્યાંની રોજગારીની વાત, વીજળી પાણીની વાત. અને ગરીબ લોકો આજે ત્યાં એટલા બધા શાંતિથી જીવે છે કે સુકૂનથી જીવે છે. એટલા માટે અમને પણ લાગ્યું કે અમારા ગુજરાતની અંદર જે હાલત એટલી ખરાબ છે શિક્ષણની, આ સરકારે અત્યારે 6000 સ્કૂલો મર્જર કરી બંધ કરીને આદિવાસી વિસ્તારની અંદર બહુ મોટું નુકસાન થયું છે. ને અત્યારે આપ જુઓ છો કે દાહોદની અંદર પણ પ્રોગ્રામ અત્યારે આપણા વડાપ્રધાન શ્રીએ કર્યા, ને એમણે કીધું એક પણ છોકરું ડ્રોપ આઉટ નહીં થાય. પણ આપ જુઓ કે જ્યારે સ્કૂલો, આટલી બધી સ્કૂલો બંધ કરવામાં આવે, અને એક બાજુ જૂઠું બોલવામાં આવે, એટલે ભાજપ કોંગ્રેસે આજે કર્યું છે. હમણાં તમે જોઈ લો, કોંગ્રેસ પણ કાલથી આંદોલન કરે છે, લોકશાહી બચાવો, સંવિધાન બચાવો. એમણે શું કર્યું? 55 વર્ષ શાસન એમણે પણ આ દેશ પર કર્યું છે. ગુજરાતની અંદર 2000 લગી શાસન એમણે કર્યું છે, છતાં ગુજરાતની હાલત અને લોકોની પરિસ્થિતિ ખરાબ છે. આપ જો ખાસ કરીને આદિવાસી વિસ્તારની અંદર જે પ્રશ્નો છે, વિસ્થાપિતોનો પ્રશ્ન છે, જળ જમીન જંગલના પ્રશ્ન છે, રોજગારીના પ્રશ્નો છે, એનો કોઈ ઉકેલ નથી આવ્યો. આજે ટ્રાઇબલની અંદર આપ જોવો છો કે આજે પણ લોકો 2 ટકના રોટલા માટે આજે પોતાનું ગામ અને પોતાનું ઘર છોડીને શહેરો તરફ જાય છે. એક એ દેશની આ 75 વર્ષની આઝાદી પછી પણ જ્યારે આ હાલત હોય, ને એમ કેવું છે કે આ ભારત દેશ દુનિયાનો વિશ્વગુરુ બનશે. પણ આપ જોઈ લો કે જ્યારે ગામડાની હાલત હોય, દેશના બે, ગરીબ ભારત અને અમીર ભારત, જેની અંદર આપ જોવો છો કે ઉદ્યોગપતિઓને લાણી આપવામાં આવે છે, ને બાકીના લોકો તો આપ જોવો છો કે કોરોનાની અંદર, અત્યારે મોંઘવારીની અંદર જે લોકોએ આ હાલત ખરાબ કરી છે, આવનારા સમયની અંદર એ બતાવશે. અને અમારે ખાસ કરીને આમ આદમી પાર્ટી, અમારા જે સીએમ કેજરીવાલજી જે આમ આદમી પાર્ટીના સંયોજક છે, એમની વિચારધારા સાથે અમે એમની સાથે 2 વખત મુલાકાત કરી, અને આગળની રણનીતિ અમે કે ગરીબો માટેની જે વસ્તુ છે એ આગળ અમે એ વિચારો આગળ ધપાવીએ, એ આજે અમારી પ્રેસ કોન્ફરન્સ છે. ને આવનારી 1 મે ગુજરાત સ્થાપના દિન છે, મહારાષ્ટ્રથી છૂટું પડી અને આ સ્થાપના દિન છે, એ સ્થાપના દિને અમે આખા ગુજરાતને નવું ગુજરાતનું અમે મોડલ આપીએ. જેવી રીતે આ લોકો ગુજરાતનું મોડલ આપીને દેશ પર જતા રહ્યા છે, એવી રીતે અમે ગુજરાતમાંથી શરૂ કરી ને આખા દેશની અંદર અમે આ મેસેજ આપીશું. આમ આદમી પાર્ટી અને BTP અમે ભેગા થઈને આખા દેશના જે ટ્રાઇબલ જિલ્લાઓ, ટ્રાઇબલ રાજ્યો છે, અને બીજા રાજ્યોમાં પણ અમે આગળ વધીશું. ભાજપને તો હરાવવા પણ 27-28 વર્ષથી શાસન કર્યું છે, લોકો ત્રાહીમાં પુકારી ગયા. ખબર નહીં આપની પર કદાચ એ હશે, આપ તો પત્રકાર છો, પણ કદાચ આપણે એની વેદના જાણતા હશો, પણ આપ કહી નહીં શકો તમે લોકો. એટલે ભાજપને હરાવવા માટે આખા ગુજરાતના લોકો 6.5 કરોડ લોકો અત્યારે તૈયારીમાં છે. અને કોંગ્રેસે શાસન કર્યું, કોંગ્રેસ આવતી આવી ગયા છે. હમણાં તો ખરીદ વેચાણ સંઘ જેવું છે ભાજપ કોંગ્રેસની અંદર, કોંગ્રેસમાંથી ભાજપ ને ભાજપમાંથી કોંગ્રેસ, એટલે બંને સિક્કાની બાજુ બંને એક જ છે આ લોકો. એટલે લોકોએ એમને ઓળખી લીધા છે.